જય હિન્દ દર્શક મિત્રો, હું જમીલ પઠાણ, આપ જોઈ રહ્યા છો તીર સમાચાર. વાત કરીશું નદીમાંથી પસાર થતાં તણાઈ ગયેલ આધેડનું મોત નિપજ્યું છે તેની. જી હા, ચોમાસા પૂર્વે નદીમાં આવેલા પૂરમાં આધેડ તણાયો અને મોતને ભેટ્યો છે. ઘટના બની છે કવાંટ તાલુકાના સિહાદા ગામે. સ્થાનિક સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર સિહાદા ગામ પાસેથી વહેતી ધામણી નદીમાં ચોમાસા પૂર્વે જ પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી અને ગામના એક આધેડ જ્યારે નદી ઓળંગી રહ્યો હતો ત્યારે ઉપરવાસમાં થયેલ ભારે વરસાદને લઈ નદીમાં અચાનક પાણીનો પ્રવાહ વધી ગયો અને આધેડ નદીના ધસમસતા પાણીના પ્રવાહમાં તણાઈ ગયો હતો. ગઈકાલે એટલે કે 9 જૂન ને રવિવારના રોજ સાંજના સમયે સિહાદા ગામના નિશાળ ફળિયામાં રહેતા આશરે 45 વર્ષીય આધેડ નારસિંહભાઈ લાલસિંહભાઈ રાઠવા નદીમાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે અચાનક નદીમાં પાણીનો પ્રવાહ વધ્યો હતો અને નારસિંહ રાઠવા પાણીના પ્રવાહમાં તણાઈ ગયો હતો. સ્થાનિકોએ તંત્રને જાણ કરી હતી, સાથે નદીમાં શોધખોળ હાથ ધરી હતી. જોકે રાત પડી જતાં કોઈ પતો લાગ્યો ન હતો. આજે વહેલી સવારથી ફરી શોધખોળ હાથ ધરતા નારસિંહ રાઠવાનો નદીના પટમાંથી મૃતદેહ મળી આવ્યો હતો, જેને કવાંટ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પીએમ માટે લઈ જવાયો છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા 2 દિવસથી સાંજના સમયે વાતાવરણમાં પલટો આવી રહ્યો છે અને વરસાદ વરસે છે. જો કે ચોમાસાને હજુ થોડો સમય બાકી છે. તે પૂર્વે જ પંથકમાં અને સાથે ઉપરવાસમાં પણ ભારે વરસાદ થતાં નદીઓમાં નવા નીર આવ્યા છે. સિયાદા પાસેથી પસાર થતી ધામણી નદીમાં પૂરની સ્થિતિ જોવા મળી હતી. આપને જણાવી દઉં કે સિયાદા ગામ પાસેથી પસાર થતી ધામણી નદી ઉપર આવેલ કોઝવે ઉપર ચોમાસા દરમિયાન પાણી ફરી વળે છે અને લોકો જીવના જોખમે આ કોઝવે ઉપરથી પસાર થાય છે અને એમાં જો પ્રવાહ વધે ત્યારે તણાઈ જવાની ઘટનાઓ બને છે. ગત વર્ષે સપ્ટેમ્બર મહિનાની 16મી તારીખે પણ આ પ્રકારની ઘટના બની હતી, જેમાં ગામના એક વૃદ્ધે પોતાનો જીવ ગુમાવ્યો હતો. સ્ક્રીન ઉપર આપને ગત વર્ષે બનેલ ઘટનાનો લાઈવ વિડીયો અમે બતાવી રહ્યા છીએ. સ્થાનિકો વર્ષોથી માંગ કરી રહ્યા છે કે ધામણી નદી ઉપર આ લો લેવલ કોઝવેની જગ્યાએ એક નાનો પુલ બનાવવામાં આવે, જેથી કરીને અવારનવાર બનતી આવી ઘટનાઓને નિવારી શકાય અને લોકોને હાલાકી ન પડે. પરંતુ તંત્રની દુર્લક્ષતાને લઈ આદિવાસી વિસ્તારના લોકોનો ભોગ લેવાઈ રહ્યો છે તે ચોક્કસ છે. છોટાઉદેપુર સહિત રાજ્ય, દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઇબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો.